हेलो विद्यार्थी मित्रों, भक्ति इंटरनेशनल स्कूल ने आ वीडियो लेक्चर सीरीज में हूँ आपनों फरी वार हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आ अगाउना लेक्चर में आपने चर्चा करी थी अपना काव्य नंबर 5 सरस मजान गजल दीकरी अशोक पीताम्बर चावड़ा एमने लिखेली सरस मजानी गजल छे। अशोक पीताम्बर चावड़ा एमनु उपनाम छे बेदिल, उर्फे एने बेदिल कहेवामां आवे छे। सुरेंद्रनगर जिल्लानुं मंडळासर गाम एमनुं वतन छे, बराबर छे। अने अहींया आपणे जो चर्चा करीए तो सरस मजानुं एक काव्य अने तेना विशे आपणे चर्चा करी हती। आजना लेक्चरमां आपणे जोईए काव्य नंबर 5 जे दीकरी छे, जे आ गजल छे, तेना स्वाध्याय विशे आपणे चर्चा करीए। स्वाध्यायनी आपणे प्रश्नोत्तरी करीए तो आपणे जोईए स्वाध्याय ओके तो स्वाध्याय विषय आपणे चर्चा करीए। प्रश्नोत्तर एकदम टूंकमां जोईए, परंतु आदर्श रीते कई रीते प्रश्नोना जवाब थई शके। विद्यार्थी मित्रों, ज्यारे आपणे वात करीए टूंका प्रश्नोनी, तो टूंका प्रश्नोनी वात करीए त्यारे तेना जवाब हमेशा टूंकमां होय छे। एटले टूंकमां जवाब होय तो मोस्ट ऑफली मोटा भागना विद्यार्थीओ के मोटा भागना व्यक्तिओना जवाब सेम होय छे, एटले के सरखा होय छे। परंतु जो आपणे वात करीए मोटा प्रश्नोनी अथवा तो मुद्दासर प्रश्नोनी, तो ए प्रश्नमां जवाबमां जे मेन वस्तु, जे प्रश्ननो जे जवाब थाय छे ए तो आवी ज जाय, साथे साथे तेने जोड़ती बीजी कड़ीओ एटले के बीजा वाक्यो, बीजा वात, बीजा उदाहरणो पण एम आवे छे। तो मुद्दासर जारे प्रश्ननो जवाब लखवानो होय छे तो एम कही शकाय कि मोस्ट ऑफली मोटा भागना व्यक्तिओना जवाब अलग अलग थता होय छे। अलग कहेवानो अर्थ एवो नथी कि दरेकना समग्र आखा जवाब अलग थाय, ना एवुं ना थाय। परंतु मेन जे वस्तु जे समझवानी छे, जे जवाब होवो जोईए, जे मुख्य बाबत छे ए तो आवी ज जाय, साथे साथे एनी साथे जे बाबत बीजी जोड़ेली छे दरेक व्यक्ति अलग अलग उदाहरण आपता होय छे, अलग अलग रीते एने समजावता होय छे, अलग अलग रीते एनी वात करता होय छे। તો કંઈક અહીંયા માત્ર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે કંઈક આવી રીતે તેના જવાબ હોઈ શકે, બાકી આપણે જે રીતે સમજ્યા હોય તેવી રીતે વ્યવસ્થિત વિચારીને, મૌલિકતાપૂર્વક આપણે આપણું વિચારીને તેમાં કંઈક યોગ્ય બાબત એડ કરીને સારામાં સારો જવાબ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ। ઓકે તો જોઈએ આપણે સ્વાધ્યાયમાં જોઈએ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। જોઈએ પેલું શું છે, દીકરી સ્વર્ગમાં ક્યાં સ્વરૂપે દેખાય છે, તો આવશે દેવીઓની ઝલકમાં, બરાબર। સ્વર્ગની એક એક દેવીઓની ઝલકમાં દીકરી, ત્યાર પછી દીકરીની સમજણ વિસ્તરી છે તેવું ક્યાં કારણે કહી શકાય, તો ઓપ્શન છે પિતાને સહારો આપે છે તેથી। નાની એવી દીકરીને તેના પિતા તેના ઉપર હાથ આપીને તેને આશીર્વાદ આપે છે। દીકરી જ્યારે મોટી થાય ને તેને સમજણ આવે છે, તે ઘણું બધું સારી બાબતો શીખે છે, જ્યારે પગભર થાય છે તે તેના પિતાને સહારો આપે છે, તેને સહકાર આપે છે, તેને સાથ આપે છે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો। કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે, કવિ દીકરીને સ્નેહનું ઝરણું કહે છે। અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે જે ઘેર દીકરી છે, જે ઘર દીકરીનો જન્મ થાય છે તેના, તે ઘર તેના માતા પિતા સ્નેહનું ઝરણું ફૂટી નીકળે છે, તો અહીંયા સ્નેહનું ઝરણું દીકરી છે। ત્યાર પછી દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે તેમાં શું ફરક છે, જો બે પ્રશ્નો છે। દીકરીને માથે હાથ ફેરવો, તો અહીંયા જે કાવ્ય પંક્તિ પ્રમાણે વાત કરેલી છે કે એક પિતા છે એ પોતાની નાની એવી દીકરીને વ્હાલ કરે છે અને એને આશીર્વાદ આપે છે અને પ્રેમથી એના માથે હાથ ફેરવે છે, એટલે કે દીકરીને માથે હાથ ફેરવવો એટલે કે તેને આશીર્વાદ આપવા માટે તેની માથે હાથ ફેરવવો। જ્યારે દીકરી હાથ દે નો અર્થ એમ થાય છે કે એ દીકરી મોટી થાય છે, એની સમજણનો ફલકમાં એમ કહેવાય કે આકાશ જેટલું વિસ્તરેલું છે તેટલી તેની સમજણનો વિકાસ થાય, એ પગભર થાય છે અને તે પોતાના પિતાને સહકાર આપે છે। બીજા શબ્દોમાં કહીએ તો દીકરી પોતાના પિતાને હાથ દે છે, બરાબર છે। તો અહીંયા દીકરીના માથે હાથ ફેરવે છે, પિતા તેને આશીર્વાદ આપે છે,
જ્યારે બીજા શબ્દમાં બીજા વાક્યમાં દીકરી હાથ દે, દીકરી મોટા થયા પછી પોતાના પિતાને સાથ સહકાર એટલે કે હુંફ આપતી હોય છે। ત્યાર પછી જોઈએ મોટા પ્રશ્નોની વાત, તો નીચેના પ્રશ્નના 5-7 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો। તો અહીંયા આપણે તેની ચર્ચા કરતાં વાત કરીએ કે દરેક ઘરમાં જે દીકરી છે તેનો ઉછેર તેના માતા પિતા દ્વારા, તેના વડીલો દ્વારા થતો હોય છે। તો અહીંયા જો આપણે ચર્ચા કરીએ આપણા શબ્દોમાં, તો નાની એવી દીકરીને પ્રેમ અને હુંફ મળી રહે, એને દરેક પ્રકારની મદદ મળી રહે, તેવી રીતે ધીરે ધીરે તે આગળ વધતી રહે। નાની એવી દીકરી ઘરકામમાં મદદ કરે, સાથે સાથે પોતાના અભ્યાસમાં પણ મન લગાવીને ભણે, બરાબર છે, બધા સાથે હળી મળીને રહે, વ્રત નિયમ આ ધાર્મિક જે બાબતો છે તેનું પાલન કરે, બરાબર છે, બધા સાથે નાના મોટા ભાઈ બહેન સાથે હળી મળીને રહે, તો આ બધી બાબતો ધીરે ધીરે તેને શીખવતી જવી એ એના વડીલો વાલીઓની ફરજ હોય છે। તો એ પ્રમાણે એ શીખવે અને બાળકી એ પુત્રી એ દીકરી ધીરે ધીરે મોટી થતી જાય, કુટુંબને સાથ સહકાર આપે, સાથે સાથે પોતાના અભ્યાસમાં પણ આગળ વધતી રહે, મહેનત કરતી રહે। કારણ કે દીકરી છે, કોઈ પણ સ્ત્રી છે, એ કોઈક ઘરમાં એટલે કે કોઈ પણ તેને જીવનની વાત કરી તો પણ માત્ર લગ્ન કરીને ગૃહિણી બની રહે તે જરૂરી નથી। જેમ કોઈ પણ દીકરો એટલે કોઈ પણ પુત્ર હોય છે, કોઈ પણ પુરુષ હોય છે, તેનામાં અદમ્ય સાહસ હોય છે, ખૂબ હિંમત હોય છે અને દેશ પણ ચલાવી શકે છે, આટલી બધી તેનામાં હિંમત હોય છે। તો એવી જ રીતે દીકરી છે, બરાબર છે, જે મહિલા છે, જે સ્ત્રી છે, એ પણ દેવી સ્વરૂપ છે, એ શક્તિ સ્વરૂપા છે, એટલે તેનામાં પણ ઘણી બધી હિંમત છે। તો તે પણ દેશ ચલાવી શકે છે, એ કુટુંબ ચલાવી શકે છે, તે બધાને માતા પિતાને બધાને મદદ કરી શકે છે। તો એ માટે એ અભ્યાસમાં આગળ ને આગળ વધતી રહે, એમાં ખૂબ મહેનત કરતી રહે, સાથે સાથે પોતાના કુટુંબીજનોને સ્નેહીઓને પણ મદદ કરતી રહે, બધા સાથ સહકાર સાથે આગળ વધતી રહે, દીકરીને હુંફ મળે, એને પ્રેમ મળે, એને આશીર્વાદ મળતા રહે, એને મદદ મળે અને તેના જે માનસિક વિકાસ થાય છે અને તેનામાં જે એમ કહેવાય કે જે સંસ્કારનું યોગ્ય સિંચન થતું રહે, તો જે દીકરી છે એ મોટી થઈને ખૂબ સમજણી થાય, ખૂબ ડાહી થાય અને ત્યારબાદ એમ કહી શકાય કે પોતાની પગ પર એ બની શકે છે। એટલે ટૂંકમાં કહેવાની બાબત એ છે કે દીકરીના ઉછેર માટે તેને પૂરેપૂરી સ્વતંત્રતા આપવી જરૂરી છે, તેને સાથ સહકાર આપવો જરૂરી છે, તેને દરેક પ્રકારની મદદ કરવી જરૂરી છે, બરાબર છે। અને આ પ્રમાણે જો નિયમ પ્રમાણે ચાલેલી અને સ્વતંત્રતા ભોગવેલી, ખૂબ મહેનત કરેલી દીકરી મોટી થાય છે ત્યારે એ સમાજમાં એમ કહેવાય કે દરેકને સાથ સહકાર આપે છે, બરાબર છે। તો આ પ્રમાણે કંઈક દીકરીનો ઉછેર થવો જોઈએ। અહીંયા આપણે આ શબ્દો પ્રમાણે જવાબ આપેલો છે, પરંતુ તમે એનો એમ કહી શકાય કે યોગ્ય શબ્દો વડે, બીજા ઉદાહરણો દ્વારા અને વધારે વ્યવસ્થિત રીતે પણ એને લખી શકો છો। અહીંયા માત્ર મેં તમને હિંટ આપેલી છે કે આવા આવા શબ્દો, આવા આવા વિચારો એ પ્રશ્નના જવાબમાં હોવા જોઈએ। ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો છો તો જે એક જગ્યાએ તમે છાપેલો કોઈ પણ જગ્યાએ વાંચ્યો છો એનો એ જ એક્ઝામમાં લખી શકાતો નથી, કારણ કે એ આપણા વિચારો નથી, એ તો કોઈ અન્ય વ્યક્તિના વિચારો છે। આપણે જે શીખ્યા છીએ, આપણે જે ભણ્યા છીએ અને આપણે જે લખવાનું છે તે આપણા પોતાના વિચારો હોવા જરૂરી છે અને તે માટે આપણે જ વિચારવાનું છે અને આપણે જ લખવાનું છે। અને દરેક વ્યક્તિ વિચારશે અને લખશે તો બહુ સ્વાભાવિક છે કે દરેકના જવાબ અલગ અલગ જ થવાના છે, પરંતુ મુખ્ય બાબત જે છે એ તેમાં બેઝ આવી જતો હોય છે। ઓકે, તો કોઈ પણ મોટા પ્રશ્નો છે, કોઈ નિબંધ છે,
बराबर है। तो आ मोटा जो लखाण है हमेशा मौलिक लखाण हो त्यार पछी जोईए कि नीचे की काव्यपंक्ति समझाओ। काव्यपंक्ति है स्वर्गनी एक एक देवीनी झलक में दीकरी छे सुखड चंदन ने कुमकुमना तिलक में दीकरी। काव्यपंक्ति समझावनी बात है तो काव्यपंक्ति लखेली हुई सरस मजानी त्यार पछी नीचेथी शुरुआत करी शके के ऊपर आपेली सरस मजानी गजल ने विजलना एक शेर बराबर गजल है एने बे पंक्ति तो शेर है ऊपर आपेला एक शेर ऊपर आपेली पंक्तिओनी चर्चा करिए तो एमां गजलकार साहित्यकार कहवा मागे छे के दीकरी छे ए स्वर्गनी देवी जेम चमत्कारित होय छे जेम सुंदर होय छे अने तेने तेना नाम लेवाथी अपनी सर्व मनोकामनाओ पूर्ण थाय छे तो एवो सुखद सुखद अनुभव थाय तेवी रीते वात करिए तो स्वर्गनी एक एक देवीनी झलकमां दीकरी देखाती हुई है। त्यार पछी शू कहे छे सुखड़ चंदन ने कुमकुमना तिलक में दीकरी एटले के सुखड़ अने चंदन की जो बात करी अपने अगाउ चर्चा करी ए प्रमाण सुखड़ अने चंदन एनु लाकड़ू है ये ठंडक नो गुणधर्म धरावे छे ठंडक आपे छे एटले ज्यारे उनाळा में बळबळतो तड़को होय खूब ताप पड़तो होय त्यारे जो कपाळ ऊपर एटले के माथे सुखड़ चंदन जे लाकड़ू होय तेनो लेप लगाववामां आवे तो माणस ने ठंडक नो अनुभव थतो होय छे। અહીંયા એ શબ્દો લીધેલા છે અને સાથે દીકરીને સરખાવી છે દીકરી સુખડ ચંદન જેવી છે એટલે કે જેમ ખૂબ તાપમાં સુખડ ચંદન લગાવવાથી કોઈ પણ માણસને ટેન્શન હળવું થઈ જાય છે અને એકદમ ઠંડક લાગે છે એટલે કે રાહત થાય છે તેવી રીતે જે ઘરમાં દીકરી છે તે દીકરીનો સ્વભાવ તેનું વ્યક્તિત્વ અને તેનું વર્તનથી તેના માતા પિતા અને તેનું કુટુંબ છે એકદમ રાહત અનુભવે છે અને એક ઠંડકનો અનુભવ થાય છે। કામથી આવેલા ખૂબ થાકેલા એક પિતા જ્યારે પોતાની દીકરીનો ચહેરો જોવે છે હસતો ચહેરો જોવે છે ત્યારે તેના મગજમાં જેટલો ટેન્શન હોય છે જેટલું ભારણ હોય છે બહારનો જેટલો સંઘર્ષ હોય છે તે બધું દૂર થઈ જાય છે અને એકદમ એ મગજ હળવું હોય એવું મહેસૂસ કરે છે એવું તેને લાગે છે। શા માટે નાની એવી દીકરી છે એને પપ્પા કહીને બોલાવે છે ત્યારે એનું બધું એમ કહેવાય કે ટેન્શન છે એ દૂર થઈ જતું હોય છે તો એટલા માટે ઠંડકનો એક ભાવ એક હળવાશનો ભાવ એવું કહેવા માટે સુખડ ચંદન શબ્દો એડ કરેલા છે સાથે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી। કોઈ પણ માણસનો ચહેરો છે જ્યારે એના કપાળ ઉપર કુમકુમનો તિલક કરવામાં આવે તિલક એટલે જ્યારે ચાંદલો કરવામાં આવે ત્યારેનો ચહેરો છે સરસ મજાનો લાગતો હોય છે શોભાયમાન લાગે સ્વચ્છ લાગે સુંદર લાગે અને દૂરથી આકર્ષક લાગે એમ દીકરી છે એ જે ઘરે હોય તો એ ઘર પણ સ્વર્ગ બની જતું હોય છે ઘરનો દેખાવ કંઈક અલગ હોય છે એ ઘરે જતાં શાંતિ અનુભવાય છે તો અહીંયા એવા શબ્દો એડ કરેલા છે જે ઘેર દીકરી એ ઘેર સ્વર્ગ સમાન છે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી દીકરી છે એ સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં હોય તેવું અહીંયા દર્શાવેલું છે સાથે સાથે આ પ્રશ્નનો જવાબ પણ આપણને મળી આવે છે દીકરી સ્વર્ગમાં ક્યાં સ્વરૂપે દેખાય છે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દેવીઓની ઝલકમાં દીકરી દેવી અથવા દેવીઓની બહુવચન છે ઓકે તો અહીંયા વાત કરેલી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી અને સુખડ ચંદન જેવો એમ કહેવાય કે મગજમાં હળવાશ થાય એક આરામ અનુભવાય કારણ કે ત્યાં દીકરી છે બરાબર છે તો આ પ્રમાણે કંઈક ચર્ચા કરી આપણે સ્વાધ્યાયની ફરીવાર એકવાર વાત કરી દઉં કે અહીંયા જેટલા ટૂંકા પ્રશ્નો છે એના કોઈ પણ વ્યક્તિ સરખા જ જવાબ દેવાના છે પરંતુ જેટલા મોટા પ્રશ્નો છે એના દરેક વ્યક્તિ પોતાની રીતે સમજી અલગ અલગ જવાબ આપવાના છે પરંતુ મુખ્ય બાબત જેમ દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ બાબતે જ ચર્ચા છે પરંતુ એના અલગ અલગ વાક્યો અલગ અલગ વિચારો અને અલગ અલગ ઉદાહરણ હોય છે। અહીંયા છે કાવ્યપંક્તિ છે તો તેમાં દીકરી એ સ્વર્ગની દેવી સમાન છે અને સુખડ ચંદન કુમકુમ એટલે કે એની સુંદરતા એ હોવાથી એક હાશકારો થાય છે અને એમ કહેવાય કે એક રાહતનો અનુભવ થાય છે એની મુખ્ય વસ્તુઓ છે એટલે કે એનો બેઝ છે એનો પાયો છે એટલે એવી વસ્તુ કે એવા શબ્દો દ્વારા આ બાબત એનો પાયો હંમેશા પ્રશ્નના જવાબમાં દેખાવો જોઈએ પછી શબ્દો તમે જે નવા સરસ મજાના એડ કરી શકો છો પરંતુ મુખ્ય જે બાબત હોય વિષયને અનુરૂપ આપણે લખવી જોઈએ। અહીંયા જે જવાબ આપેલા છે એ માત્ર તમારી સમજણ તમારા
तमारे एम कहेवाय के गाइडन्स माटे छे, बाकी तमे तेनो जवाब तमारी जाते लखी शको छो, तमारी समजण तमे जे रीते समझ्या छो शीख्या छो ए प्रमाणे। तो विद्यार्थी मित्रों चर्चा करी आपने स्वाध्यायनी, आ प्रमाणे कई कई जवाब थई शके छे, तमे जाते पण लखी शको छो, एक वार रिवाइज करी फरी वार जोई लेवू एटले खूब सरळता थई जशे। तो आवा ने आवा बीजा विडियो साथे मळता रहेशुं। तो आज माटे बस आटलुं ज, आभार, जय हिंद, जय भारत।